હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિઝ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં આપણે ખાઈ શકાય એવા ટેસ્ટી ફરાળી સાબુદાણાના પરોઠા અહીંયા તમે આને પરોઠા બી કહી શકો છો થેપલા બી કહી શકો છો અને થાલીપીઠ બી કહી શકો છો તમે આ સાબુદાણામાંથી બનતા પરોઠા એકવારથી જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બને છે અને એટલા ટેસ્ટમાં બને છે તો સાબુદાણાના પરોઠા બનાવવા માટે તમારે સૌથી પહેલાં એક વાસણમાં એક કપ જેવા સાબુદાણા લઈ લેવાના રહેશે અહીંયા તમારે જેટલા પરોઠા બનાવવા હોય એ પ્રમાણે તમારે સાબુદાણા લેવાના અહીંયા મેં એક કપ જેવા સાબુદાણા લીધા છે હવે આપણે આને બેથી ત્રણ વખત પાણીથી તમારે ધોઈ લેવાના રહેશે પાણીથી બેથી ત્રણ વખત તમારે ધોઈ લીધા પછી આની અંદર સાબુદાણા ડૂબે એટલું જ તમારે પાણી એડ કરવાનું છે વધારે અહીંયા સાબુદાણા પોચા ન થાય એ રીતે તમારે પલાળવાનું રહેશે અહીંયા સાબુદાણાને આપણે બે કલાક જેવું પલાળવાનું રહેશે તો અહીંયા સાબુદાણા પલળે છે ત્યાં સુધી આપણે એક કુકરમાં બટેટા લઈ લઈશું અહીંયા મેં બે મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા જેને આ રીતે તમારે અડધા કટ કરીને બી લઈ લેવાના રહેશે અહીંયા તમે જેટલા સાબુદાણા લો એ પ્રમાણે તમારે બટેટા લેવાના હશે એના અડધા ભાગના બટેટા લેવાના હવે આમાં થોડું પાણી એડ કરી દઈશું અને કૂકરનું ઢાંકડું બંધ કરીને આપણે ત્રણ સીટી વગાડીને રેડી કરી લેશું સીટી વાગે છે ત્યાં સુધી આપણે અડધી વાટકી જેવા સિંગદાણા લઈ લેશું અને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરીને રેડી કરી લેશું હવે અહીંયા બધી સામગ્રી આપણી રેડી થઈ જાય પછી સાબુદાણાને આપણે હવે ખોલીને જોઈ લઈશું બે કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે આ રીતે તમારા સરસ એવા પલળીને રેડી થવા જોઈએ અને એક એક દાણો તમારો અહીંયા છૂટો હોવો જરૂરી છે અને અહીંયા સાબુદાણાની અંદર બહુ પાણી તમારું હોવું ન જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા સાબુદાણા આ રીતે તમારા કોરા અને ચળેરા હોવા જોઈએ અહીંયા જો તમારા સાબુદાણામાં પાણીનો ભાગ રહી જાય તો એને કાણાવાળા વાસણમાં કાઢીને પાણી બધું જ કાઢી દેવાનું રહેશે હવે જે આપણે બટેટા બાફીને રેડી કરેલા છે એ આપણે છીણીની મદદથી બટેટાને છીણીને આમાં એડ કરવાના રહેશે અહીંયા બટેટાના ગઠ્ઠા ન રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો સાબુદાણાની અંદર આ રીતે આપણે બધા જ બટેટાને છીણીને રેડી કરી લઈશું બટેટા છીણીને રેડી થઈ જાય પછી આની અંદર આપણે બે ચમચી જેવા લીલા મરચાં એડ કરીશું ઝીણા સમારેલા અને એક મીડિયમ સાઇઝનું આદુને આ રીતે વાટીને આમાં એડ કરી દઈશું અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે આદુ મરચાં એડ કરી શકો છો આદુ મરચાં એડ થઈ જાય પછી જે આપણે સિંગદાણાને મિક્સર જારમાં ક્રશ કરીને રાખ્યું હતું એ આ બધું આમાં આપણે એડ કરી દઈશું અહીંયા સિંગદાણા આપણા જે સાબુદાણાના પરોઠા છે એકદમ જ સરસ એવો ક્રંચ લાગશે અડધી ચમચી જેવું શેકેલું જીરું એડ કરીશું અડધી ચમચી જેવું શેકેલું જીરું પાવડર એડ કરીશું પાંચ ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરીશું અને અડધીથી ઓછું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા લાલ મરચું પાવડર જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું એડ થઈ જાય પછી ફ્રેશ આપણે આમાં કોથમીર એડ કરી દઈશું બે ચમચી જેવી કોથમીર તમે અહીંયા એડ કરવી એનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે અડધું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અહીંયા જે પરોઠા છે આપણા થોડા ખટ મીઠા જેવા બનીને રેડી થશે અને બે ચમચી જેવું આપણે તેલ એડ કરી દઈશું હવે આ બધું જ મસાલો એડ થઈ જાય પછી તમારે આની અંદર મિક્સ કરી દેવાનું રહેશે આ રીતે અહીંયા બટેટા અને જે સાબુદાણા છે એની અંદર મસાલો સરસ એવો મિક્સ થઈ જાય અને અહીંયા આપણે જરા બી પાણીનો ઉપયોગ નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું અને આ જે બેટર છે એને ડોના ફોર્મમાં તમારે લઈ આવવાનો રહેશે આ રીતે ડોના ફોર્મમાં તમારું આ મિશ્રણ રેડી થઈ જવું જોઈએ આ રીતે રૂડોના ફોર્મમાં તમારું આવવું જોઈએ જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એ રીતે આવી જવું જોઈએ હવે આપણે એક પાટલો લઈ લેશું જો તમારી પાસે આ રીતનો પ્લાસ્ટિકનો પાટલો ના હોય જો તમે લોખંડ કે લાકડાનું પાટલું ઉપયોગ કરતા હોય તો કોઈ બી પોલીથીનનો ઉપયોગ કરીને તમારે આ પરોઠા બનાવવાના રહેશે અહીંયા મારી પાસે પ્લાસ્ટિકનું છે એટલે હું પોલિથિનનો ઉપયોગ નથી કરતી હવે જે આપણે સાબુદાણાનો ડો બાંધીને રેડી કર્યો છે એમાંથી આપણે મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈશું અને આ રીતે ગુલ્લુ બનાવીશું પાટલા ઉપર થોડું તેલ લગાવીને તેલવાળો હાથ કરીને આ રીતે તમારે પરોઠાને વણવાનું નથી હાથેથી તમારે થેપવાનું રહેશે જો સાઈડમાંથી ફાટે તો આ રીતે જોઈન્ટ કરવાનું અને થેપવાનું રહેશે અહીંયા બહુ પતલા આપણે નથી બનાવવાના અને બહુ જાડા બી નથી બનાવવાના આ રીતના મીડિયમ થિકનેસમાં તમારે થેપલા કે પછી પરોઠા તમારે બનાવીને રેડી કરવાના છે આ રીતે આ પરોઠા સાબુદાણાના જે છે એ ફટાફટ બની જાય છે એટલે જરા બી આને ઉતાવળ નહીં કરવાની અને ધીરેથી આ રીતે બીજા હાથમાં તમારે આ રીતે હાથેથી ધીરેથી કાઢવાનું અંગૂઠાની મદદથી તમે જોઈ શકો છો કે જરા એવા તૂટ્યા નથી તો હવે આપણે આને શેકવાના પ્રોસેસમાં લઈ લઈએ તો ગેસ ઉપર પહેલાંથી આપણે લોળી મૂકી દીધી હતી એ ગરમ થઈ ગઈ છે અને આ રીતે તમારે ધીરેથી સાબુદાણાના પરોઠાને મૂકી દેવાનું પછી સાઈડમાંથી તેલ એડ કરીશું ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને બેથી ત્રણ મિનિટ જેવું આને થવા દેવાનું શરૂઆતમાં તમારે ફરાવાનું નહીં આજુબાજુની કિનારી તમને થોડી બ્રાઉનિશ જેવી લાગશે પછી જ તમારે આ રીતે બીજો ચમચો લઈને આને ધીરેથી તમારે ફ્લિપ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે નીચેથી આપણું સરસ એવું ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ ગયું છે ફરીથી સાઈડમાંથી આપણે તેલ એડ કરીશું અને બીજી બાજુ બી આવો ગોલ્ડન બ્રાઉન રંગનો થાય એવો આપણે કલર થવા દેસું પછી જ આપણે ફ્લિપ કરવાનું રહેશે અહીંયા જ્યાં સુધી બંને સાઈડ સરખું કૂક ના થાય ત્યાં સુધી તમારે ફરાવાનું નહીં એ ખાસ ધ્યાન રાખવાનું ને આ તૂટી જશે જો બંને સાઈડ સરસ એવું ક્રિસ્પી થવા જોઈએ એવા તમારે અહીંયા પરોઠા શેકીને રેડી કરવાના રહેશે તો અહીંયા આપણો આ પરોઠો સાબુદાણાનો શેકીને રેડી છે તો આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણા સાબુદાણાના પરોઠા એકદમ જ ટેસ્ટી અને એટલા સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો અને એટલા સોફ્ટ હોય છે અંદરથી અને ઉપરથી એટલા જ આ ક્રિસ્પી હોય છે તમે આ સાબુદાણાના પરોઠા જરૂરથી ટ્રાય કરજો આ સાબુદાણાના પરોઠામાં આપણે બહુ તેલનો ઉપયોગ કર્યો નથી એટલે આ એકદમ જ હેલ્ધી બી બનીને રેડી થાય છે મેં આની સાથે દહીં સર્વ કર્યું છે તમારે ચા સાથે કે પછી જેની સાથે તમે ખાતા હોય એની સાથે આ ખાઈ શકો છો અને આ સાબુદાણાના પરોઠા એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ